ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, આપણી ચોથી ખાલી જગ્યા છે, વેચાઈ ગયું ઢોર જેમ તલખે, ખાલી જગ્યા છોડ્યું ધણ. અહીંયા તમને ત્રણ ઓપ્શન આપેલા છે, કોઠાર, કોઢાર અને ઘર. હવે ઘર તો નથી જ, આપણને ખબર છે વતનથી વિદાય થતા કાવ્યમાં આ પંક્તિ આવે છે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે, તલખે એટલે તડપવું, વેચાઈ ગયેલું ઢોર જેમ તડપતું હોય. શેના માટે? હવે આ બેમાં સૌથી વધારે કન્ફ્યુઝન છે કે કોઠાર લખવું કે કોઢાર લખવું. યાદ રાખજો, તમને ભાષા તમને જોડણીમાં જોડણીના આધારે જે શબ્દ જોડણી ભેદ અર્થ ભેદ થતા જે જોડણી ભેદ થતા જે અર્થ ભેદ થાય છે એની અંદર પણ પૂછાઈ શકે. બે શબ્દો અલગ અલગ છે, એક છે કોઠાર, બીજો શબ્દ છે કોઢાર. કોઠાર એટલે શું થાય? તો કે અનાજ સંગ્રહ કરવાની જગ્યા, એને એક શબ્દમાં કહેવાય કોઠાર. અને કોઢાર એટલે શું થાય? તો કે ઢોર બાંધવાની જગ્યા. ઢોર એટલે કે પશુને બાંધવાની જગ્યા હોય એને કોઢાર કહેવાય. અને અનાજ સંગ્રહવાની, અનાજનો સંગ્રહ કરવાની જગ્યા હોય એને કોઠાર કહેવાય. તો આપણે અહીંયા વેચાઈ ગયું ઢોર, ઢોર કોને તડપતું હોય, ઢોર કોના માટે તડપે? તો એનો જવાબ આવશે કોઢાર, કોઢાર એવો આમાં જવાબ બનશે.